સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મા આશાપુરા એજ્યુકેશનલ વિડીયોમાં. જે માનવ મેઘના વર્ગમાં આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11માં આંકડાશાસ્ત્ર વિષયમાં ત્રીજું પ્રકરણ મધ્યવર્તી સ્થિતિના માપ, જેનામાં હવે આગળ આપણે જોવાના છે. વર્ગીકૃત માહિતી જ્યારે આપેલી હોય ત્યારે અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય. દાખલા તરીકે આવૃત્તિ વિતરણમાં અવલોકનોનો સામાન્ય રીતે ચડતા ક્રમમાં ગોઠવેલા હોય છે અને ચડતા ક્રમમાં ગોઠવાયેલા અવલોકનોના આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ. સંચય આવૃત્તિ વિશે તમે ધોરણ 10માં આંકડાશાસ્ત્ર વિષયમાં ભણી જ ગયા હશો. મધ્યસ્થ શોધવા માટે એનું સૂત્ર છે, જેમાં આગળ જોયું હતું એ જ મુજબ એન વત્તા એક છેદમાં બે માં અવલોકનોની સંખ્યા, એન એટલે કુલ અવલોકનોની સંખ્યા. ઉદાહરણ 20 જોઈએ કે એક મહિનામાં એક વર્ગમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની નોંધ, જેમાં વિદ્યાર્થી દીઠ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધવાનો છે. તો સૌ પ્રથમ અહીંયા તમને સંખ્યા આપી દીધેલી છે ગેરહાજર વિદ્યાર્થીઓની, અને વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એફ આવૃત્તિ આપણને આપી દેવામાં આવેલી છે. સૌથી પહેલાં સંચય આવૃત્તિ માટે કોષ્ટક તૈયાર કરશો તો એક્સની કિંમત આપની પાસે છે અને એફની કિંમત પણ આપની પાસે આવૃત્તિ સ્વરૂપે છે. આ બધાનો ટોટલ થશે એન બરાબર 53. આગળ સંચય આવૃત્તિ સી એફ, એનામાં સૌથી પહેલાં જે સંચય આવૃત્તિ આપેલી હોય એને લખવી 8, બીજામાં 8 વત્તા 12 એટલે મળશે 20, એના પછી 20 વત્તા 18 એટલે મળશે 38, 38 વત્તા 9 એટલે 47, 47 વત્તા 5 એટલે 52, 52 વત્તા 1 બરાબર 53. એટલે કે આ આંકડો તમને એ જ મળશે જે અહીંયા તમારું કુલ એનની સંખ્યા મળેલી હોય. જો આ અને આપેલા કુલ આવૃત્તિનો સરવાળો જો 1 ન થાય તો તમારી આવૃત્તિમાં એટલે કે સંચય આવૃત્તિમાં કોઈ જગ્યાએ સરવાળાની ભૂલ પણ હોઈ શકે. હવે આગળ જોઈએ તો એમ બરાબર એન વત્તા 1 છેદમાં 2માં અવલોકનની સંખ્યા, એન એટલે આપણી પાસે છે આવૃત્તિનો સરવાળો એન પ્લસ 1 એટલે કે 53 વત્તા 1 ભાગ્યા 2 એટલે આવશે 54, 54 ભાગ્યા 2 એટલે મળી છે આપણને 27માં અવલોકનની કિંમત. હવે 27માં અવલોકન જે છે એ સંચય આવૃત્તિમાં તમારે જોવાનું કે તમે કઈ જગ્યાએ તેને સમાવી શકો છો. તો સંચય આવૃત્તિમાં 29 જે છે આ 29માં 27ની કિંમત સમાઈ જાય તેમ છે. તો હવે 29ની સામે કઈ કિંમત મળે છે? 2. તો મધ્યસ્થની કિંમત એમ બરાબર આપણને મળશે 2. ત્યાર પછી આગળ જોઈએ, આગળ આપેલું છે સતત આવૃત્તિ વિતરણ, જેમાં સતત આવૃત્તિ વિતરણમાં ચલની કિંમતનો વર્ગના સ્વરૂપમાં આપેલી હશે અને સામાન્ય રીતે તેને ચડતા ક્રમમાં ગોઠવેલી જ હશે. આવા કિસ્સામાં મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરવાનો રહે છે. માત્ર તમારે વિદ્યાર્થી મિત્રો એટલું જ યાદ રાખવાનું છે, જ્યારે મધ્યસ્થ વર્ગમાં આપેલા હોય ત્યારે મધ્યસ્થ એટલે કે એમ બરાબર એનના છેદમાં 2નું સૂત્ર ઉપયોગમાં લેવું, જ્યારે અવર્ગીકૃત માહિતી હોય અસતત માહિતી હોય ત્યારે એન વત્તા 1 ભાગ્યા 2 એ સૂત્રને ધ્યાનમાં લેવું. હવે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે, આ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે કે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખો અને એની સમજૂતી આપો. તો આ રીતે તમે આપી શકો, એમ બરાબર એલ વત્તા એનના છેદમાં 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી, જ્યાં એલ આવશે મધ્યસ્થના વર્ગનો અધસીમા બિંદુ, સી એફ એટલે કે મધ્યસ્થ વર્ગના અગાઉનો સંચય આવૃત્તિ, એફ એટલે મધ્યસ્થની આવૃત્તિ, સી એટલે કે મધ્યસ્થની વર્ગ લંબાઈ. એના પછી આગળ ઉદાહરણ 23મો જોઈએ, જેમાં 75 કુટુંબના પેટ્રોલના માસિક ખર્ચની માહિતી
કોષ્ટક સ્વરૂપે આપેલી છે, જેમાં પેટ્રોલનો ખર્ચ 200 સુધી, 400 સુધી, 600, 800, 1000 અને 1200 સુધી આપેલો છે અને કુટુંબની સંખ્યા આપી દેવામાં આવેલી છે. આના ઉપરથી આપણે સૌથી પહેલાં સંચય આવૃત્તિ સાથે સાથે કોષ્ટક બનાવીએ તો ખર્ચ જે તમને 200થી આપેલો છે, 200 સુધી, 200થી 400, 400થી 600, 600થી 800, 800થી 1000, 1000થી 200, ત્યાર પછી કુટુંબ એટલે કે એફની સંખ્યા તમને આપી દેવામાં આવેલી છે અને સી એફ આઈ એટલે કે સી એફનો આપણે સંચય આવૃત્તિ મેળવીએ તો સૌથી પહેલાં 2 × 9, ત્યાર પછી 6 + 2 એટલે મળશે 8, 8 + 9 = 17, 17 + 15 એટલે મળશે 32, 32 + 25 = 57, 57 + 18 એટલે મળશે 75. તો છેલ્લે આપનો જે કિંમત છે 75 એ આંક આપણને અહીંયા મળી રહેશે. હવે n = 75, ત્યાર પછી તમને અહીંયા પણ n = 75 શરૂઆતમાં જ કીધેલું છે. n = n^2 માં અવલોકનોની સંખ્યા, 75/2 માં અવલોકનોનો વર્ગ એટલે 75/2 કરશો તો મળશે 37.5. હવે 37.5 છે એ જોવાનું કે કઈ સંચય આવૃત્તિમાં સમાઈ શકે છે. તો 37.8 જે છે એ 57 માં 37.5 સમાઈ જાય. હવે એની સામે આપણને વર્ગ જોવા મળે છે 800 થી 1000 સુધીનો. તો આપણે સૂત્રમાં એ વસ્તુ મૂકીએ તો સૂત્રમાં L એટલે કે 800 થી 1000માં અધસીમા બિંદુ બનશે L = 800, CF બનશે જે વર્ગ છે એના આગળની સંચય આવૃત્તિ એટલે કે 32, ત્યાર પછી F = 25 એટલે કે જે વર્ગ આવ્યું છે એ વર્ગની આવૃત્તિ 25, અને C થશે વર્ગ લંબાઈ જે છે 200નો ગેપ એટલે કે વર્ગ લંબાઈ થઈ 200. હવે સૂત્રમાં આ માહિતીને આપણે મૂકીએ તમારી કિંમતો તો 800 + 37.5 - 32/25 × 200. સૌથી પહેલાં આટલા પદને સાદું રૂપ આપીએ તો 37.5 - 32 એટલે મળશે 5.5 × 200 એટલે મળશે હવે 1100. 1100/25 એટલે મળશે આપણને 44. 44 + 800 એટલે 844 આપણને આ કુટુંબના માસિક પેટ્રોલનો ખર્ચ તરીકે મધ્યસ્થ મળે છે 844. જ્યારે પણ આ રીતની માહિતી આપેલી હોય ત્યારે સૌથી પહેલાં આટલી જ માહિતીનું સાદુરૂપ આપવું, ત્યાર પછી જે જવાબ મળે એ જવાબને વર્ગ લંબાઈ સાથે ગુણાકાર કરો, એ ગુણાકાર બાદ જે માહિતી મળે છે એને એના છેદ વડે ભાગાકાર કરો અને ત્યાર પછીનો જે માહિતી મળે એને આગળની માહિતી અધસીમા બિંદુ સાથે એલની કિંમત સાથે સરવાળો કરો એટલે તમને જવાબ મળી રહેશે. હવે આગળ જોઈએ આપણે મધ્યસ્થના લાભ અને ગેરલાભ, જેમાં સૌ પ્રથમ કીધું છે તે ગણતરી કરવામાં અને સમજવામાં ખૂબ સરળ છે. મધ્યસ્થની ગણતરી એ ખૂબ સરળ અને સમજવામાં પણ ખૂબ સહેલી છે, જે દરેક વ્યક્તિને સમજી શકે છે. બીજું છે તે નિરીક્ષણથી મેળવી શકાય છે. કોઈપણ માહિતી મધ્યસ્થ દ્વારા આપણે નિરીક્ષણથી સરળતાથી મેળવી શકીએ છીએ. ત્રીજું છે તે આલેખ પરથી શોધી શકાય છે. આલેખ ઉપરથી પણ આપણે મધ્યસ્થની માહિતી સરળતાથી શોધી શકીએ છીએ. ત્યાર પછી ચોથું, જ્યારે આવૃત્તિ વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એક જ માત્ર સરેરાશ શક્ય છે. એટલે કે માહિતી જ્યારે ખુલ્લા છેડાવાળી હોય, અનંત સ્વરૂપની હોય ત્યારે તેના ઉપરથી સરેરાશ શોધવું સરળ બની જાય છે. ત્યાર પછી પાંચ, અતિ મોટા અને અતિ નાના અવલોકનોની એના ઉપર કોઈ પણ પ્રકારની અસર જોવા મળતી નથી. અને છઠ્ઠું છે કે જ્યારે ખૂટતી માહિતી હોય આપણી પાસે તો પણ આપણે એના ઉપરથી માહિતી જે છે એ સરળતાથી શોધી શકાય છે.
ત્યાર પછી ગેરલાભ, જેમાં પહેલું છે કે તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલું હોતા નથી, એટલે કે કોઈ પણ માહિતી જો ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલી ન હોય તો મધ્યસ્થ શોધી શકાતું નથી. બીજું, તે બધા અવલોકનો પર આધારિત હોતું નથી. મધ્યકની જેમ મધ્યસ્થ બધા અવલોકનો ઉપર આધારિત હોતું નથી. જો કોઈ ખૂટતી માહિતી હોય તો એના વગર પણ મધ્યસ્થ શોધી શકાય છે, જેથી આ ક્યારેક એની ગેરમર્યાદા પણ બની જાય છે. ત્રીજું છે, વિશેષ બેઝિક ક્રિયા માટે તે અનુકૂળ નથી, એટલે કે બેઝિક ક્રિયા માટે આ માપ યોગ્ય કહેવાતું નથી. અને મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે. મધ્યક જે પ્રમાણ સ્થિર જોવા મળે છે એને કમ્પેરિઝનમાં, એના તુલનામાં મધ્યસ્થ જે છે એ માપ યોગ્ય કે ઓછું સ્થિર રીતનું જોવા મળે છે. ત્યાર પછી આગળ